સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કારમો પરાજય થયા બાદ કોંગ્રેસના મહિલા ઉમેદવારના પતિ દ્વારા કરાયેલી તોડફોડ અને પુતળા દહનને લઈને કોંગ્રેસીઓમાં આઘાત લાગ્યો હતો અને નેતાઓ સામે આક્ષેપો કરનાર જ ભાજપનો એજન્ટ હોવાના આક્ષેપ સાથે તેની સામે પગલાં લેવાની માંગ સાથે મોડી સાંજે મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ નાનપુરા ખાતેના કાર્યાલયે ધસી ગયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને એક પણ બેઠક ન મળતા કોંગ્રેસીઓ આઘાતમાં સરી પડ્યા હોય તેવું લાગી રહ્યું છે. નવા સીમાંકનને જોઈ પહેલાથી જ કોંગ્રેસીઓમાં અંદરોઅંદર ગણગણાટ હતું કે સરકાર દ્વારા જાણી જોઈને કોંગ્રેસની વોટ બેંક તૂટે તેવો સીમાંકન કર્યું છે. જો કે આ નવા સીમાંકનને લઈને કોંગ્રેસને સુરતમાં કારમો પરાજય જોવા મળ્યો છે અને તેમાં મોટાભાગના ઉમેદવારો સરકાર સામે જ રોષ દાખવી રહ્યા છે. જો કે વોર્ડ નંબર 21ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર રેણુ બેન સુરેશ કહારના પતિ સુરેશ કહારે હારનો સમગ્ર દોષનો ટોપલો સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ અને માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી પર નાખી દીધો હતો, જેને લઈ અન્ય કોંગ્રેસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અને અગાઉ પણ સુરેશ કહારને ટિકિટ આપી હતી ત્યારે પણ કહારની હાર થઈ હતી. પોતાના વિસ્તારમાં કામગીરી ન કરી પ્રચારમાં પણ શાંત રહેલા સુરેશ કહાર અને તેની પત્નીના કારણે કોંગ્રેસને પેનલ હાર થઈ હોવાના આક્ષેપ પણ કોંગ્રેસીઓએ કર્યો હતો. સાથે જ સુરેશ કહાર સાથે ભાજપ પર પણ મૂળ કોંગ્રેસીઓએ પગલાં લેવાની માંગ સાથે કોંગ્રેસ કાર્યાલય સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે હાલ તો હાર ભણી ગયેલા કેટલાક તક સાધુ કોંગ્રેસીઓ નેતાઓ પર હારનો દોષનો ટોપલો નાખી રહ્યા છે. જોકે પ્રચાર અને સ્થાનિક વિસ્તારમાં ન કરેલી કામગીરીને લઈને તેઓનો કચાસ નીકળી ગયો હોવાનું કોંગ્રેસીઓ જ કહી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, સુરત.